ડોનર લાઈફ સંસ્થા દ્વારા કેપી કોમર્સ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોનર પરિવારના સભ્યો તેમજ ઓર્ગન ડોનર મેળવી નવું જીવન જીવી રહેલ બાળકો પણ જોડાયા હતા શહેરીજનોમાં અંગદાન માટે જાગૃતિ આવે અને તેઓ પણ બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપવામાં સહયોગી થાય તેવા આશય સાથે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કેપી કોમર્સ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારના રોજ આયોજિત પતંગ મહોત્સવ ઓર્ગન ડોનર પરિવારોને સંગ કાર્યક્રમમાં ડોનર પરિવારના સભ્યો તેમજ ઓર્ગન ડોનેશન મેળવી નવું જીવન જીવી રહેલા બારોકો પણ જોડાયા હતા ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલે આજે જનામી હતું કે એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે પાંચ લાખ થી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓર્ગન donation ના સંદેશા લખેલા પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જુદા જુદા પોસ્ટરો દ્વારા પણ અંગદાન જીવનદાનનો સંદેશો આપવામાં આવ્યો હતો ડોનેટ ક્લબના સ્થાપક અને શહેરના સામાજિક કાર્યકર નિલેશ માંડલવાળા આજે આ જે પતંગ મહોત્સવ રાખ્યો છે એ ખૂબ અગત્યનો છે એટલા માટે કે હું માનું છું કે અંગદાન વિશ્વમાં સૌથી મોટામાં મોટું અંગદાન અગ અન્નદાન કરતાં પણ શરીરનો એક પણ ભાગ તમે મૃત્યુ પછી બળી જવાનો છે તો હું એમ બધાને અપીલ કરું છું કે આપ આપ મૃત્યુ પહેલાં લાસ્ટ ટાઈમે છેલ્લા શ્વાસે આપ શરીરનો એક ભાગ કોઈને પણ આપશો તો એની નવી જિંદગી બની જશે માટે હું આપ સર્વને અપીલ કરું છું કે આપ સૌ મોટામાં મોટું કાર્યમાં સહભાગી બનો અને ભગવાનના આશીર્વાદ મેળવો એ જ પ્રાર્થના જે તમારી સંસ્થા છે એની મુખ્ય કાર્યકર્તા છે અને બહુ જ સુંદર કામ કરવા કરો છો તો પતંગ ઉત્સવ કરીને શાના માટે એવું વિચાર આવ્યો કે પતંગ ઉત્સવ કરીને લોકોને ભેગા કરી તો અમારે એ વિશે જાણવું છે અમે પતંગના માધ્યમથી એક તો અમે મેસેજ આપીએ છે ઓર્ગન ડોનર પરિવારો એટલે સમાજમાં લોકોને પતંગની ઉપર અમે ઓર્ગન ડોનેશનનો એક મેસેજ લખ્યો છે કે એક બ્રેન્ડેડ વ્યક્તિ કયા કયા અંગોનું દાન કરી શકે અને મૃત્યુ પામ્યા પછી કયા કયા ટિશ્યુનું દાન થઈ શકે જે મેસેજ લખ્યો છે પછી એક ટેગલાઇન લખી છે નહીં હોંગે હમ ફિર બી હોંગે હમ ભલે આજે આપણે આ દુનિયામાં નથી પરંતુ આપણે આજે દુનિયામાં છે જ ઓર્ગન ડોનેશન્સ કર્યા પછી એક મેસેજ લખ્યો છે એટલે પતંગથી બે રીતે મેસેજ લોકોને જાય છે જે લોકો પતંગ ઉડાવે છે એ પણ એ મેસેજને વાંચે છે જ્યારે પતંગ કપાઈને બીજાની પાસે જાય છે એ પણ એ આ મેસેજને વાંચે છે એટલે બે રીતના સમાજમાં જનજાગૃતિ થાય છે ઓર્ગન ડોનેશન અંગેની અને આ સમગ્ર કાર્યક્રમ અમે જે પતંગ ઉત્સવનો જે કાર્યક્રમ છે એ ઓર્ગન ડોનર પરિવારને અમે સમર્પિત કર્યો છે કારણ કે એ લોકોએ જે બે હજાર છથી અમે જે ઓર્ગનના ડોનેશન્સ કરાવતા હતા અને આજે આટલા બધા ઓર્ગન્સ ડોનેટ થયા છે તો વર્ષમાં એકવાર ઓર્ગન ડોનર પરિવારો બધા ભેગા થાય છે ઓર્ગન રિસિપિયન્ટ ભેગા થાય છે અને એના પ્રત્યે અમે એક આભારની લાગણી પણ અમારી વ્યક્ત થાય છે કે આજે તમે જે એક બીજ આપણે વાવ્યું હતું આજે એ બીજ વટવૃક્ષ બનીને કેટલાય લોકોને જીવન નવું જીવન આપી રહ્યું છે અને એની સાથે જે લોકોને નવું જીવન મળે છે એ વ્યક્તિઓને પણ એમાં અમે આમંત્રિત કરીએ છીએ એટલે એ લોકોને પણ ખ્યાલ આવે છે કે આજે અમે જે ઓર્ગન ડોનેશન અમારા સ્વજનનું કર્યું હતું એને કારણે આ વ્યક્તિને નવું જીવન મળ્યું તમે જે કીધું એ આંકડો ખૂબ નાનો છે વસ્તુ સાચી છે પરંતુ આજે સુરત એ ગુજરાતને ઓર્ગન ડોનેશનમાં લીડ કરી રહ્યું છે આજે ગુજરાતમાં જે ટ્રાન્સપ્લાન્ટ થાય છે એમાંથી પચાસ ટકાથી વધુ ઓર્ગન સુરત આપી રહ્યું છે ગુજરાતમાં અત્યાર સુધી એકત્રીસ હૃદયના દાન થયા છે એમાંથી પચીસ હૃદય સુરતે આપ્યા છે અને સુરત દેશમાં એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ટ્રાન્સપ્લાન્ટની ફેસિલિટી ન હોવા છતાં આટલા બધા ઓર્ગન્સ ડોનેટ થતા હોય એવું એકમાત્ર શહેર છે જરૂર ચોક્કસ શરૂઆતના સમયમાં આ આંકડાની સંખ્યા ખૂબ ઓછી હતી પરંતુ ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે લોકો સમજતા થતા જાય છે અને આ પતંગનો કાર્યક્રમ પણ એક અવેરનેસનો ભાગ જ છે કે જેનાથી જ્યારે આટલા બધા લોકો સમાજના એકસાથે અહીં ભેગા થતા હોય ત્યારે એ લોકો ડોનર પરિવારોને જુએ રિસિપન્ટને જુએ એ જોએ કે આજે ઓર્ગન ડોનેશનથી ઉત્તમ કયું કોઈ કાર્ય નથી આ એ અંગદાન એ મહાદાન છે એ મેસેજ લઈને જાય અને જ્યારે પણ પોતાના સમાજમાં પોતાના પરિવારમાં પોતાના મિત્રમંડળમાં જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેન્ડેડ થાય ત્યારે તેઓ પણ તેઓના અંગોનું દાન કરાવીને જે આપણા દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે એ લોકોને નવજીવન આપવા માટે આગળ આવે એ સંદેશ પણ અમે પાઠવીએ છીએ અને આ તો એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે આ કોઈ એક દિવસનું કે એક વર્ષનું કામ નથી આ કન્ટિન્યુસ કામ થતું જાય છે અને આજે તમારા માધ્યમથી આજે જે મેસેજ તમે પણ ફેલાવો છો એને કારણે ભલે આજે પ્રવૃત્તિ સુરતમાં થતી હોય પરંતુ એની જનજાગૃતિ આખા દેશમાં થતી હોય છે અને એને કારણે લોકો સ્વીકારતા થયા છે કે ના આજે ઓર્ગન ડોનેશન કરવું જોઈએ પહેલાંના સમયની વાત કરીએ તો પહેલાં ઓર્ગન ડોનેશનનો રેટ ખૂબ ઓછો હતો પરંતુ ધીમે ધીમે એમાં બદલાવ આવતો જાય છે ધીમે ધીમે ઓર્ગન ડોનેશન વધતું જાય છે સુરત ઓર્ગન ડોનેશનમાં સુરત કરતું હતું પછી રાજકોટ થયું ભાવનગર થયું અમદાવાદ થયું બરોડા નાના નાના શહેરો વલસાડ છે નવસારી છે દરેક નાના શહેરો પણ હવે ધીમે ધીમે ઓર્ગન ડોનેશનમાં આગળ આવતા જાય છે ડોનેટ લાઈફ એક એક્ટિવ વ્યક્તિ છે કે નિલેશભાઈ માંડલા હોય પહેલાં અમદાવાદ જ કરતા હતા પણ એમને એમ લાગ્યું કે અમારો સુરતનો પ્રોજેક્ટ થવો જોઈએ અને સુરતમાં ડોનેટ લાઈફને શરૂ કર્યા પછી એટલો બધો એમનો પ્રતિ પ્રતિસાદ મળ્યો કે આજે એમને એવોર્ડ મળી રહ્યો છે ગુજરાત લેવલે અને આજે જે કાંઈક પ્રત્યે ઉત્સવ મનાઈ રહ્યા છે તેના હિસાબે ડોનેટ લાઈફ એટલું હા હાય થશે કે કોઈ શંકા જ નથી એમાં એનું આયોજન એટલું ફર્સ્ટ ક્લાસ કરી રહ્યા કે બીજો કોઈ બી ડોનેટ લાઈફમાં કરી શકે નહીં અમદાવાદ બી એના વિશે નથી ચાલી શકતું એમનું કાર્ય સેક્ટર એટલું મોટું છે કે કાલે બી એમનું ડોનેટ બ્રેઇન હતું તો કાલે બી ત્યાં જઈને લઈ આવ્યા અને બીજે મોકલે આપ્યું એમનું એટલું ફર્સ્ટ ક્લાસ કામ છે કે એક બી ફોન કરે તેની ટીમ હાજર થઈ જાય છે દરેક હોસ્પિટલમાં એમનું સપોર્ટિંગ છે અને જે બી ફોન કરે ત્યારે એક મિનિટમાં ત્યાં હાજર થઈ જાય છે ડોનેટ લાઈફ જે એક બેઝિક પાયાનું કામ કરી રહી છે અને લોકોમાં અવેરનેસ વધે એટલા માટે આજે આ પતંગોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે નિલેશભાઈ માંડલેવાડા અને એમની આખી ટીમ આખી રાત દિવસ જાગીને દિવસ રાત જોયા વગર જે બ્રેન્ડેડ પેશન્ટ હોય છે એ લોકોને ઓર્ગન મેળવી અને જે લોકોને ખરેખર જરૂર છે એવા લોકોને આ ઓર્ગન પહોંચાડવાનું કામ કરી રહી છે ખૂબ સરસ ઉમદા કામ છે જે લોકો કિડની ફેલ છે જે લોકોને હાર્ટ છે એ બધી જ વસ્તુઓ પેન્ક્રિયાસ બધાની એ લોકો આપણે કહીએ કે ટ્રાન્સપ્લાન્ટનું કામ કરે છે અને બહુ ખૂબ સુંદર અતિ સુંદર કામ કરી રહ્યા છે આપની વાત ખૂબ સાચી છે નહીં આપની વાત ખૂબ સાચી છે પરંતુ જો આપણે ઓવરઓલ વિચાર કરીએ તો આખા ભારત દેશમાં અને તેમાં ગુજરાત ગુજરાતમાં અવેરનેસ વધારે છે અને તેમાં સૌથી વધારે સુરતમાં છે એટલે આ ભલે સંખ્યા ઓછી છે પરંતુ શું છે હજી સુધી આ નિલેશભાઈ જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે લોકોના મગજમાં એવું હતું કે ઓર્ગન તો અપાય જ નહીં અને મુસ્લિમ સમાજમાં પણ જે ખોટો મેસેજ હતો તે લોકોને પણ એમને કન્વિન્સ કર્યા છે અને હવે મુસ્લિમ સમાજથી માણીને બધા જ આ ઓર્ગન ડોનેશન કરવા માટે તૈયાર થયા છે હવે ધીમે ધીમે અવેરનેસ વધતી જાય છે એટલે લોકોને ઓર્ગેન સારા મળશે જ એમાં કોઈ બેસક નથી છેલ્લા ઘણા વર્ષોથી અમે નિલેશભાઈ સાથે હોઈએ છે અને આ જે ડોનેટ લાઈફનું આ જે કાર્ય છે તે ખરેખર સરાહનીય છે આપણા જેવા માણસો તો શું કરી શકવાના પણ નિલેશભાઈ જે આ પગલું ઉઠાયેલું છે ને ગુજરાત રાજ્ય સરકારમાં બી એમને પોતાનું એક સ્થાન લીધું સારી રીતે ડોનેટ લાઈફમાં જોડાઈને અને એ ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય છે સો આઈ ઓલવેઝ વિશ કે નિલેશભાઈ આવી રીતે કામ કરતા રહે આગળ અને ક્યાંય બી એઝ અ ઇવેન્ટ મેનેજર અમારી ક્યાંય બી જરૂર હશે તો આઈ એમ ઓલવેઝ વિથ નિલેશભાઈ ધેટ ઈઝ અનડાઉટેડલી આપણે એક સુંદર કાર્ય કરી રહ્યો છું આવી છે શ્રી સંદેશ હું એક જ આપવા માગું છું કે તમારી આજુબાજુમાં જેટલા પણ લોકો હોય યુ શુડ એન્કરેજ ધેમ જેમ કે હું છું તો મેં મારું પોતાનું જે મારા મૃત્યુ પછી મેં મારું અમુક પોષણ કે અંગદાન કે જે બી કંઈ એને મેં એમનું ફોર્મ ભરીને અમે લોકોએ ઓલરેડી એ નિલેશભાઈને આપેલું છે એવી રીતે મારી આજુબાજુમાં જેટલા છે એ લોકોને બી મેં એન્કરેજ કરેલા હતા અને એમાંથી ઘણા લોકો સક્સેસ બી થયા છે સો આઈ ફીલ કે બધાએ આ રીતે પોતપોતાના આજુબાજુમાં જેટલા રહેતા હોય અને આટલી સરસ પ્રવૃત્તિ નિલેશભાઈ કરી રહ્યા છે એમને સપોર્ટ કરવો જોઈએ જેથી બીજા અમુક લોકોને નવું જીવન મળી શકે અને એ લોકો એમની આગળની જરૂરિયાતો પૂરી કરી શકે થેન્ક યુ સો મચ થેન્ક યુ અમારું જે અડાજન રાંદેર રોડ યુવક મંદર છે તે પણ આવી જ એટલે કાર્યક્રમ સાથે સંકળાયેલો હાલમાં જ અમે બી સિવિલ હોસ્પિટલમાં કફન વિતરણ કરીને ટીમ અમારી અહીં આવી છે ડોનેટ લાઈફ અવર્ણનીય કામ કરી રહ્યું છે નિલેશભાઈ માંડલેવાલાની જે ટીમ અને જે આ ડોનેશન જે ઓર્ગન ડોનેશનનું કામ કરે છે તે હું માનું છું કે નોટ ઓનલી ઇન સુરત ઓર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયા નંબર વન કામ કરે છે અને એવરી યર જે લોકોને એકત્રિત કરી છે કાઇટ ફેસ્ટિવલ જે ઉજવે છે તે રિયલી એમને અભિનંદનને પાત્ર છે અને આપણે એવી શુભેચ્છા બી એમને પાઠવીએ નિલેશભાઈને કે વર્ષો વર્ષ આ કા પતંગોટ તો બી કરે અને ભગવાન એમને એવી શક્તિ પણ આપે કે જે ઓર્ગન ડોનેશનનું કામ જેવો લઈને ચાલે છે એટલે વધુને વધુ લોકો સંકળાય અને સફળતા પ્રાપ્ત કરે એવી આપણે એમને શુભેચ્છા બી આ તકે પાઠવીએ એટલે અમારા અડાજર રાંદેર રોડ યુવક મંડળ તરી વિશે હું શુભેચ્છા પાઠવું છું અમારી સમગ્ર ટીમ હોદ્દેદાર થઈ અહીં ઉપસ્થિત છે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હા મારું નામ પરેશ ભાટિયા છે હરાજન રાંદેર યુવક મંડળની સ્થાપના બે હજાર બેમાં કરી પછી બે હજાર ચારથી અમે પણ ચક્ષુદાનની સેવા કરતા આવ્યા છીએ આઈબોલ કલેક્શન કોઈ એક્સપાયર થઈ જાય ત્યારે આઈબોલ કલેક્શન કરીએ છીએ અત્યાર સુધીમાં સોળસોથી વધારે ચક્ષુદાન લાવ્યા છે વાત કરીએ આપણે નિલેશભાઈની તો તમે નિલેશભાઈ પાસે કોઈ ચક્ષુદાન માટેનો ફોન જાય ને તો નિલેશભાઈ તરત જ કહે કે ચક્ષુદાનનું કામ મારું નથી પરેશ ભાટિયાને તમે કોલ કરો હું ઓર્ગન ડોનેશનનું કામ કરી રહ્યો છું અને તેઓ જે કામ કરે છે ને એટલું બધું અદ્ભુત કહે છે એક માણસને આટલી બધી શક્તિ આટલી બધી પ્રેરણા કઈ રીતે ક્યાંથી મળે છે કુદરતી રીતે તે બી એક આપણે વિચારીએ એટલી મહેનત અમારું ચક્ષુદાનનું કામ તો કલાક બે કલાકનું છે જ્યારે એમનું કામ તો એક બે દિવસ સુધીનું હોય ને સતત આટલો બધો સમય કાઢવો અશક્ય છે આજે લોકો પૈસા ખર્ચી શકે છે પણ સમય નથી ખર્ચી શકતા તો નિલેશભાઈ તો સમય પૈસા બધી જ રીતે પહોંચી વળે છે અને કામ કરે ખરેખર સુરત માટે ગુજરાત માટે ગૌરવનું જો ટોપ ટેનનું લિસ્ટ બનાવવામાં આવે ને તો નિલેશભાઈનું નામ અવશ્ય અમે લેવું જ પડે અમે કોઈ શક નહીં મળે એટલું સરસ કામ કરીએ તેઓ કામ કરતા રહી અમારી સંસ્થાની પણ જ્યારે પણ જરૂર પડશે એમને ત્યારે અમે એમને સહકાર આપીએ જ છીએ અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ ફક્ત એટલું છે કે એમનું ઓર્ગનનું કામ છે અમારું આઈબોલ કલેક્શન અને બ્લડ કેમ્પનું કામ છે તો બસ આ રીતે હળી મળીને કામ કરતા રહીએ તો સુરતનું નામ ખરેખર જ ખૂબ જ ઉચ્ચ સ્થાને જશે થેન્ક યુ વેરી મચ તમે જે મને તક આપી આભાર